बनासकांठामां पालनपुर खाते सरकारी अनाज गोडाउनमां मुकेलो जत्थो बारोबार वेची मारी कौभांड आचरनार गोडाउन मैनेजर अने ऑडिटरनी पोलीसे अटकायत करी छे। बंने आरोपीओ 91 करोड़ रूपियानो कौभांड आचरी नास्ता फरता हता। बंने आरोपीओने डीसा डीवायएसपीनी टीमे 238 दिवस बाद झड़पी पाड्या छे। पालनपुर खाते आवेले सरकारी अनाज गोडाउनमांथी 8 महीना अगाउ गोडाउनना मैनेजरे 1.91 करोड़ रूपियानो अनाजनो जत्थो बारोबार वेची कौभांड आचरी होवानी घटना बनी हती। पालनपुर पश्चिम पोलीस मथके नोंधायेल फरियाद मुजब अचानक विजिलन्सनी टीमे तपास करता माल गोडाउन मैनेजर नागजीभाई रोत, डोर स्टेप डिलीवरी कॉन्ट्राक्टर MB ठाकुर अने किरण एन्ड प्रदीप एसोसिएट प्रतिनिधि विशाल पंछीवालाए भेगा मळी गरीबोनो अनाजनो जत्थो बारोबार सगे वगे करी दीधो हतो। त्यारे કુલ 1.91 કરોડ રૂપિયાનો અનાજનો જથ્થો બારોબાર વેચી કૌભાંડ આચર્યું હતું, જે અંગેની ફરિયાદ નોંધાયા બાદ આરોપીઓ અત્યાર સુધી નાસ્તા ફરતા હતા, જ્યારે ડીસા DYSP ડોક્ટર કુશલ ઓઝાની ટીમે કૌભાંડી મેનેજર અને ઓડિટરને ઝડપી પાડ્યા હતા અને પાલનપુર ACB કોર્ટમાં રજૂ કરી 5 દિવસના રિમાન્ડ મેળવ્યા છે। તેમજ આ ગુનામાં સંડોવાયેલા અને આરોપીઓની શોધખોળ હાથ ધરી છે। ઉલ્લેખનીય છે કે અનાજ ગોડાઉનમાંથી આટલું મોટું કૌભાંડ આચરવામાં અન્ય આરોપીઓ પણ સંડોવાયેલા હોવાની પોલીસ ને પૂરેપૂરી શંકા છે, જેથી આ અનાજનો જથ્થો ક્યાં ક્યાં વેચાય છે તે દિશામાં પણ પોલીસ તપાસ કરી રહી છે। આ જે અનાજ કૌભાંડનો જે ગુનો છે તે પાલનપુર શહેર પશ્ચિમનો ગુનો છે, જેમાં મુખ્ય આરોપી નગીન નાગજી પી રોત, જે સરકારી કર્મચારી છે, ઇન્ચાર્જ ગોડાઉન મેનેજર છે, તેની વિરુદ્ધ પોલીસ દ્વારા CRPC 70, ત્યારબાદ CRPC 82 તથા CRPC 83નો પણ રિપોર્ટ કરવામાં આવેલો, જે અંતર્ગત આરોપીને પોલીસે ઝડપી પાડેલ છે અને તપાસ માટે તેની હાજરીની જરૂર હોય તેના રિમાન્ડ માટે અરજી કરવામાં આવેલ, જે અંતર્ગત 5 દિવસના રિમાન્ડ પણ આપણને મળેલ છે। પ્રાથમિક તપાસ જે તે ખાતા દ્વારા કરવામાં આવી છે। આ જે ગુનો જે છે 1/10/2020થી 12/2/2021 સુધીના સમયગાળા દરમિયાન થયેલો ગુનો છે, એટલે આ લાંબા સમયગાળા દરમિયાન અનાજ ક્યાં સગે વગે કરવામાં આવ્યું, કોને વેચવામાં આવ્યું તેની તપાસ હાલમાં ચાલુ છે। રિમાન્ડમાં આરોપીની પૂછપરછ બાદ એ વધુ તપાસમાં વધારે માહિતી ખબર પડશે। રાજ ગજ્જર, લાઈવ ગુજરાત ન્યૂઝ, બનાસકાંઠા।